શિનોર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દામાપુરા ગામના ઇસમની અટકાયત કરી હતી. ત્રકમભાઈનું અવસાન થતાં તેમના પુત્ર જશભાઈ પાટણવાડિયાએ આ જમીનનો કબજો લઈ ભોગવટો ચાલુ રાખ્યો હતો. જો કે જશભાઈ પાટણવાડિયા દ્વારા દાણની રકમ આપવાની બંધ કરી બળજબરીપૂર્વક જમીન પર કબજો કર્યો હતો ત્યારે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શિનોર તાલુકાના દામાપુરા ગામના વતની હાલ તરસારી વડોદરા ખાતે રહેતા ઘનશ્યામભાઈ રમેશભાઈ પટેલની વડીલો પારજીત ખેતીની જમીન દામાપુરા ગામની સીમમાં આવેલી છે અને આ જમીન દામાપુરા ગામના ત્રિકમભાઈ પાટણવાડિયા છેલ્લે 35 વર્ષથી ખેતીની જમીન દાણે કરતા હતા અને જમીનની દાણની રકમ પણ નિયમિત ચૂકવતા હતા, પરંતુ ત્રિકમભાઈનું અવસાન થતાં તેમના પુત્ર જશભાઈ પાટણવાડિયાએ આ જમીનનો કબજો લઈ ભોગવટો ચાલુ રાખ્યો હતો. જો કે જશુભાઈ પાટણવાડિયા દ્વારા દાણની રકમ આપવાની બંધ કરી બળજબરીપૂર્વક જમીન પર કબજો જમાવી દેતા આખરે ઘનશ્યામભાઈ પટેલે જશુભાઈ પાટણવાડિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે જિલ્લા પોલીસ વડા દ્વારા શિનોર પોલીસને ફરિયાદ જાણ કરાઈ હતી, જેથી શિનોર પોલીસે ઘનશ્યામભાઈ પટેલની ફરિયાદ નોંધી જશુભાઈ પાટણવાડિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ગણતરીના સમયમાં જશુભાઈ પાટણવાડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજેશ વસાવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, શિનોર.